આડેસર પોલીસ મથક હેઠળના વિવિધ વિસ્તારોની મુલાકાત લેતા પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા આડેસર પોલીસ ચેકપોસ્ટ પર કડક ચેકિંગ અંગે સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કચ્છના પ્રવેશ દ્વાર આડેસર, કે જે રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી, ઉત્તરપ્રદેશ, ઉત્તરાંચલ, બિહાર, નાગાલેન્ડ સહિતના અનેક રાજ્યો સાથે વેપાર ધંધા માટે રોડમાર્ગથી જોડાયેલ છે, ને કચ્છ જિલ્લાનો રાપર તાલુકો આંતરરાષ્ટ્રીય સરહદ વિસ્તાર સાથે જોડાયેલ છે, ત્યારે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સામખિયારી પોલીસ મથક હેઠળ સુરજબારી ખાતે પોલીસ ચેકપોસ્ટ અને આડેસર ખાતે પોલીસ ચેકપોસ્ટ કાર્યરત છે, ત્યારે આ ચેકપોસ્ટ પરથી કોઈ દેશ વિરોધી તત્વો કે અસામાજિક તત્વો દ્વારા ડ્રગ્સ, હથિયારો કે નશીલા દ્રવ્યો તથા વિદેશી શરાબ ના ઘૂસાડે તે માટે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. કચ્છના પ્રવેશદ્વાર એવા આડેસર પોલીસ મથક ખાતે તાજેતરમાં પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયાએ વાર્ષિક ઇન્સ્પેક્શન હાથ ધર્યું હતું. 4 દિવસના ઇન્સ્પેક્શન દરમિયાન જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયાએ આડેસર પોલીસ મથક હેઠળના વિસ્તારોમાં આવતા ગ્રામ્ય વિસ્તારના આડેસર માખેલના અનુસૂચિત જનજાતિના મહોલાની પણ મુલાકાત લીધી હતી. ઉપરાંત આડેસર રેલવે સ્ટેશન ખાતે મુલાકાત લઈ સુરક્ષાની અને રેલવે આવવા ગમનની પણ માહિતી લેવામાં આવી હતી. તો પવિત્ર અને પૌરાણિક યાત્રાધામ મોમાયા મોરા ખાતે આવેલા મોમાયા માતાજીના મંદિરની પણ તેમણે મુલાકાત લીધી હતી. તો આડેસર પોલીસ ચેકપોસ્ટ ખાતે પોલીસ વડાએ ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું, ને વાહન ચેકિંગ કરવામાં આવે ત્યારે સુરક્ષા અંગે અને માદક પદાર્થો તથા અન્ય ગેરકાયદેસર ચીજવસ્તુઓ લઈને હેરફેર કરતા વાહનો પર કડક ચેકિંગ હાથ ધરવા માટે સૂચના આપી હતી. તો રાત્રે પણ પોલીસ ચેકપોસ્ટ પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. ભીમાસર ખાતે લોક દરબારનું આયોજન કરાયું હતું, જેમાં બુઝુર્ગ લોકોને જિલ્લા પોલીસ વડાએ પૂછપરછ કરી હતી. તો ભીમાસર ખાતે જૈન દેરાસરમાં થયેલ ચોરીના બનાવને એક દિવસમાં જ આડેસર પોલીસ દ્વારા ઉકેલ કરી આરોપીઓને પકડી પાડ્યા હતા. તે બાબતે જિલ્લા પોલીસ વડા સહિત તમામ પોલીસ અધિકારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ સમયે રામજી સોલંકી, મોહનભાઈ બારડ સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આડેસર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ કર્મચારીઓનું સ્વાસ્થ્ય જળવાય રહે તે માટે ફૂટબોલના મેદાનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. પોલીસ કર્મચારીઓ વચ્ચે મેચ રમાડવામાં આવી હતી, ને રાત્રે 8:30 વાગ્યા દરમિયાન આડેસર રાધનપુર હાઈવે પર આવેલ કરણીકૃપા હાઈવે હોટલ પર આંતરરાજ્યમાં આવતા જતા ટ્રક ચાલકો સાથે મુલાકાત ઓચિંતી કરી હતી અને વાહન ચાલકોને સાયબર ક્રાઇમ તથા હાઈવે પર લૂંટ કે ચોરી રોકવા માટે કઈ રીતે રોકાણ કરવાનું અને ટ્રાફિક જામ ન થાય તે માટે વાહનો ચલાવવા અને સ્વાસ્થ્ય માટે હાનિકારક પદાર્થો કે ખાણીપીણી ન ખાવા માટે જણાવ્યું હતું. રાજ્યના જુદા જુદા રાજ્યો કે રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તર ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોના ડ્રાઈવરો સાથે ચર્ચા કરી હતી. આજે યોજાયેલ કાર્યક્રમ દરમિયાન સણવા જાગીદાર પરિવારના કૃષ્ણપાલસિંહ જાડેજા, રાણાભાઈ આહિર, વરણુ સરપંચ રમેશભાઈ મહારાજ, માનદાન ગઢવી સહિતના આગેવાનો, ગ્રામજનો, વાહન ચાલકો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયાએ હાઈવે પરથી પસાર થતી ટ્રકો પર રાત્રે પાર્કિંગ દરમિયાન અકસ્માત ન થાય તે માટે રિફ્લેક્ટર લગાવ્યા હતા. આ સમયે પોલીસ વડા સાથે ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળા, રાપર સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર જેબી બુબડિયા, આડેસર પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીજી વરાવલ, રીડર PSI વિએઝા, PSI DG પટેલ, રમેશભાઈ ગઢવી, વિષ્ણુદાન ગઢવી, ભરત ઠાકોર, દિલીપભાઈ પરમાર, સંજયભાઈ રાઠોડ, ગાંડાભાઈ ચૌધરી, ચંદ્રકાંત ભાટિયા, શિરીષભાઈ ઘનશ્યામભાઈ ગુરખા, રામજીભાઈ આહિર, રતનગીરી ગૌસ્વામી, ચંદ્રકાંત સુથાર, રામગીરી ગૌસ્વામી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આમ વાગડ વિસ્તારના આડેસર પોલીસ મથક હેઠળના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવા માટે અને લોકો સાથે સીધો સંપર્ક પોલીસ સાથે રહે અને લોકોને વ્યાજના વિષચક્કરમાંથી અને સાયબર ક્રાઇમ તથા ઓનલાઈન રમતો અને સોશિયલ નેટવર્કિંગ દ્વારા યંગ જનરેશન પર અંકુશ મેળવવા માટે જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર વગડિયાએ જરૂરી સૂચનાઓ પણ આપી હતી અને અપીલ પણ કરી હતી. જિલ્લાના આડેસર જે બોર્ડર પોલીસ સ્ટેશન છે એનું બોર્ડર પાટણ જિલ્લાથી લાગે છે અને વાર્ષિક ઇન્સ્પેક્શનના ભાગરૂપે અમે અહીંયા આવીએ છીએ. એ ઇન્સ્પેક્શન દરમિયાન અમે અહીંયા જે વિસ્તાર છે એની કાયદે વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા કરી છે. એ સમીક્ષા મુજબ જે પલાસવા છે, ભીમાસર છે, એ વિસ્તારની જે આઉટપુટ છે
એની વિઝિટ કરી છે, અલગ અલગ ગામડામાં અમે મુલાકાત લીધી છે આમ જનતાની, એના પ્રશ્નોને સાંભળીને એને કેવી રીતે સમજાવી શકીએ એનું સંધાને અમે લોકલ પીએસઆઈ ડીવાયસપી શ્રી સીપીઆઈને સૂચના કરેલ છે. સાથે સાથે અમે અહીંયા પોલીસના વેલફેર બાબતે એની લાઈન વિઝિટ, એના સ્પોર્ટ્સ બાબતેની પ્રવૃત્તિઓની ચર્ચા કરીને વોલીબોલનું ટુર્નામેન્ટ રખાયું હતું જે સરસ રીતે સંપન્ન થયું છે. સાથે સાથે અહીંયા વિસ્તાર છે કેમ કે એક હાઈવે છે જે અહીંયાથી ગાંધીધામથી થઈને આડેસર થઈને પાટણ થઈને બનાસકાંઠા થઈને રાજસ્થાન સુધી જાય છે, આગળ દિલ્હી સુધી બી પહોંચે છે. એ હાઈવેમાં ટ્રકના ડ્રાઈવરો સાથે એસોસિએશન સાથે ઢાબા છે જેટલા એના આસપાસના હોટલ વિસ્તાર છે એના માલિકો સાથે, ટોલનાકાના જે છે કર્મચારીઓના સાથે ચર્ચા કરી છે, એના લાગતા વળગતા પ્રશ્નોને સારી રીતે સાંભળીને એના યોગ્ય નિકાલ આવે એના માટે પોલીસે સૂચના કરી છે. સર, હવે જે આડેસર પોલીસ ચેકપોસ્ટ જે આડેસરથી કચ્છના ઉત્તર ભારતના તમામ માર્ગોમાં જાય છે અને આપના દ્વારા જે ચેકપોસ્ટ ખાતે વિઝિટ કરવામાં આવેલી અને કર્મચારીઓને સૂચના આપવામાં આવેલી તે બાબતમાં આપનું શું કહેવું છે? આ વિસ્તારમાં જે આડેસર ચેકપોસ્ટ છે જે પાટણથી બોર્ડરથી લાગે છે ડિસ્ટ્રિક્ટના, એમાં અમે બે વખતે મુલાકાત લીધી છે દિવસના સમય દરમિયાન અને રાત્રિના દરમિયાન. એમાં કેવી રીતે પોલીસ ચેકિંગ કરે છે, જે ટ્રક ડ્રાઈવરો આવે છે, સામાન્ય જનતાના જેટલા વ્હીકલો આવે છે એને કોઈ અવગણ નહીં પડે, કોઈ મુશ્કેલો નહીં પડે એના માટે પોલીસને સમજણ આપી છે. અને જેટલી સારી રીતે વ્હીકલ્સ ચેકિંગ થાય કાયદા વ્યવસ્થા બાબતે એને સૂચના કરી છે. અને અહીંયા ખૂબ જ ગંભીરતા થઈને સારી રીતે ચેકપોસ્ટ બનાવીને કેવી રીતે પ્લાનિંગ સાથે ચેકપોસ્ટ પર કામગીરી કરી શકે એના માટે એ લોકોને સમજણ આપી છે, જે એ લોકો સારી રીતે કરી રહ્યા છે. સર, આજના આધુનિક યુગમાં સાયબર ક્રાઇમના જે બનાવ વધી રહ્યા છે અને આપના દ્વારા અવારનવાર સૂચના આપવામાં આવે છે તો તે બાબતમાં આપનું શું કહેવું છે? અત્યારે અમે એ જે ઇન્સ્પેક્શનના ભાગરૂપે જે અલગ અલગ બીજું છે વ્યાજખોરી,